नमस्कार, आदर्श एज्युकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 9। बायोलॉजी नुं प्रकरण नंबर 15, अन्न स्त्रोतमां सुधारणा शुरू करवा माटे जाइए छीए। आ चेप्टर उच्च धोरण माटे कोई उपयोगी चेप्टर नथी, परंतु मात्र खेतीवाड़ी अने पशुपालनना उत्पादन ने समझवा माटे उपयोगी थाय ए प्रकारनी माहिती आ चेप्टरनी अंदर आपेली छे। आ चेप्टरनी अंदर आपणे शुं शुं भणवानुं छे, અહીં કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનને વધારવા માટેની બાબતોનો ઉલ્લેખ સમજશું। પાક ઉત્પાદનમાં સુધારણા વિશે સમજૂતી મેળવશું। પાકની જાતિ સુધારણા વિશે સમજશું। પોષક તત્વોનું વ્યવસ્થાપન સમજશું। સિંચાઈ વિશેની માહિતી મેળવશું। ખેતીની રીતો વિશે માહિતી મેળવશું। પશુપાલનની અંદર મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર આવા ઉદ્યોગો છે એના વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવશું। અહીંથી એક પ્રશ્ન ખુલી રહ્યો છે કે સજીવોમાં ખોરાકની આવશ્યકતા એટલે કે જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો। મિત્રો, સજીવોને ખોરાકની જરૂરિયાત સુકામે હોય છે અને ખોરાક છે એ માટેના સ્ત્રોતો એ આપણને શેમાંથી મળી રહે છે એ વસ્તુ કહેવાની થશે। સૌથી પહેલાં બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે। કોઈ પણ સજીવ હોય એને જીવન ટકાવી રાખવું હોય તો ખોરાક મળવો જ જોઈએ। ખોરાક એટલે કે આહારથી આપણને, ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે છે, કાર્બોદિત મળે છે, ચરબી મળે છે, વિટામિન્સ અને ખનિજ સારો પ્રાપ્ત થાય છે। આ બધા જ તત્વોની આવશ્યકતા આપણા વૃદ્ધિ માટે, વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે હોય છે। મિત્રો, ખોરાકમાંથી આપણને કાર્બોદિત મળે છે, પ્રોટીન મળે છે, ચરબી મળે છે, વિટામિન્સ મળે છે અને ખનિજ સારો છે એ પ્રાપ્ય થાય છે। સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે અને સ્વાસ્થ્ય જાળવવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે। આપણા ખોરાકના સ્ત્રોતો છે ને એ વનસ્પતિઓ અને પ્રાણીઓ, એ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે। ખોરાક આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ કે પ્રાણીઓ છે એ પ્રાણીને ખાઈ જાય છે અને એ પ્રાણીઓમાંથી ખોરાક મેળવતા હોય છે। મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી તથા પશુપાલનથી આપણને મળી રહે છે। આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તે શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? મિત્રો, ભારત દેશની વસ્તી છે ને 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને એ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે। આ વધતી જતી વસ્તીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે એ માટે અહીંયા કૃષિ ઉત્પાદન અને પશુપાલન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે। અહીંથી એક પ્રશ્ન એવો ખુલી રહ્યો છે કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે, સમજાવો। મિત્રો, ભારતની વસ્તી છે ને ખૂબ જ વધારે છે। આપણા દેશની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે।
વધતી જતી વસ્તી માટે 1 બિલિયન ટનના 1/4 ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. ભારત દેશની એક તો વસ્તી વધારે છે અને આ વસ્તી છે એ સતત વધતી જાય છે. વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે એમની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે 1 બિલિયન ટનના 1/4 ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત આપણા દેશને છે. આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી જ સંભવિત થઈ શકે છે, પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો ઉપર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. આપણા દેશમાં પહેલેથી જ પૂરતી જમીન ઉપર ખેતીવાડી થઈ રહી છે. વધારે ખેતી માટે જમીનનો કોઈ અવકાશ આપણા દેશ પાસે છે નહીં, એટલા માટે એની અવેજીની અંદર એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે એટલા માટે પાક અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. મિત્રો, ભારત દેશની વસ્તી છે ખૂબ મોટી છે, વસ્તી છે એ વધતી જાય છે. આ આટલી મોટી વસ્તીને એ વધારે પ્રમાણમાં એટલે કે 1 બિલિયન ટનના 1/4 ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આપણા દેશમાં પહેલેથી જ પૂરતી ક્ષેત્રફળ ઉપર ખેતીવાડી થઈ રહી છે. હવે ખેતી માટે વધારે આપણા દેશ પાસે જમીનની પ્રાપ્યતા છે નહીં, એટલા માટે આ પાક ઉત્પાદન અને પશુપાલન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી બને છે. હવે પાક ઉત્પાદન અને પશુપાલન ઉત્પાદન વધારવા માટે આપણા દેશની અંદર શું કરવામાં આવે છે કે આપણા પ્રયત્નો કેવા છે એ સમજીએ. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવા આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. મિત્રો, એક હરિયાળી ક્રાંતિ દ્વારા આપણા દેશની અંદર પાક ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે અને એક શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે, તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણોખરો ઉપયોગ થયો છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. પાક ઉત્પાદન વધારવા માટે આપણે હરિયાળી ક્રાંતિનો ઉપયોગ કર્યો અને દૂધ ઉત્પાદન વધારવા માટે આપણે શ્વેત ક્રાંતિનો ઉપયોગ કર્યો. જ્યારે અહીં પાક ઉત્પાદન વધતું હતું અને દૂધ ઉત્પાદન વધતું હતું, ત્યારે આપણે કુદરતની અંદર રહેલા નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉપયોગ કર્યો હતો. જેમ કે પાક ઉત્પાદન વધારવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે છે, દૂધ ઉત્પાદન વધારવા માટે પશુઓ વધારે પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે. આથી શું થયું? કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ. એ માટે થઈને પાક ઉત્પાદન વધારવા માટે અને આપણા પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે એવો પ્રયત્ન છે આપણે કરવો જોઈએ. જેમ કે એટલા માટે ખેતી અને પશુપાલન માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. જ્યારે આવું ઉત્પાદન વધતું હોય ત્યારે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલી આપણે અપનાવવી જોઈએ.
પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. ઘણી બધી વખત આપણે પાકનો સંગ્રહ કરતા હોઈએ છીએ, ગોદાઉનની અંદર પાક છે એ મોટા પ્રમાણમાં ભેગો કરી રાખીએ છીએ, જેથી કરીને જે નબળા લોકો છે, જે કુપોષણથી પીડાઈ રહ્યા છે અને ભૂખથી પીડાઈ રહ્યા છે, આવી સમસ્યાનું સમાધાન છે એ સંગ્રહ કરવાથી મળી શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. મિત્રો, જો ખોરાકની સુરક્ષા કરવી હોય, ખાદ્ય સુરક્ષા, તો એનું ઉત્પાદન પણ વધારવું જોઈએ અને એની પ્રાપ્યતા, આ બંને બાબતો ઉપર એ ખાદ્ય સુરક્ષાનો આધાર રહેલો છે. પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય બનવું જોઈએ, ઉત્પાદન ક્ષમતા છે એ વધારે હોવી જોઈએ. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી ઉપર નિર્ભર છે. દેશની મોટાભાગની વસ્તીનો આધાર છે ને ખેતી ઉપર છે, એટલા માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. જો ભૂખની સમસ્યાનું સમાધાન કરવું હોય તો ખેતી ક્ષેત્રે લોકોની આવક છે એ વધારવી જોઈએ. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર આધારિત અને વૈજ્ઞાનિક પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીનું ઉત્પાદન અને પશુપાલન ઉત્પાદન છે એ સારા એવા પ્રમાણમાં વધી શકે છે અને સારા એવા પ્રમાણમાં જીવન નિર્વાહ છે એ માણસોનો કરી શકાતો હોય છે. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, એક કરતાં વધારે પાકો છે વાવવામાં આવતા હોય જેને મિશ્ર ખેતી એવું નામ આપવામાં આવે છે. આંતર પાક પદ્ધતિ, મુખ્ય પાકની સાથે ગૌણ પાક પણ વાવવામાં આવતો હોય છે. અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. મિત્રો, ખેતીનું ઉત્પાદન વધારવું છે તો મિશ્ર પાક પદ્ધતિ, આંતર પાક પદ્ધતિ, સંગઠિત ખેતી અને વર્ધિત કૃષિ પ્રણાલી અપનાવી પાકનું ઉત્પાદન છે અને આપણે વધારી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાયો જેવા કે મરઘાપાલન, માછલી ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ ખેતીની સાથે સાથે એ પશુપાલન વ્યવસાયને પણ વધારવો જોઈએ, જેથી કરીને દરેક માણસો છે એને પૂરતા પ્રમાણમાં એ જીવન નિર્વાહ છે માટે ખોરાક અને પશુપાલનની પેદાશો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે. મિત્રો, અહીંથી એક એવો પ્રશ્ન ખુલી રહ્યો છે કે વનસ્પતિ છે એ આપણો ખોરાક છે અને ખોરાક છે એ શાનો સ્ત્રોત છે તે જણાવો. આપણી ઊર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. અનાજ એટલે કે ખોરાક. ખોરાકમાંથી આપણને ઊર્જા મળી રહે છે. ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. મિત્રો, અહીંયા ઘઉં, ચોખા, બાજરી છે, મકાઈ છે અને જુવાર છે, એ ધાન્યો છે અને એ ધાન્યોમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે. કઠોળ જેવા કે ચણા છે, વટાણા છે, અડદ છે, મગ છે, તુવેર છે, મસૂરમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. એક માર્ક્સના MCQની અંદર યાદ રાખજો, ધાન્યોમાંથી આપણને કાર્બોદિત પદાર્થો મળે છે અને કઠોળ છે, ચણા છે, વટાણા છે, અડદ છે, મગ છે, તુવેર છે, એમાંથી આપણા શરીરને છે
પ્રોટીન મળે છે. તેલીબિયા જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા અને દિવેલા, રાઈ અને અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક આપણને તેલ પ્રાપ્ય થાય છે. મિત્રો, તેલીબિયા જે કાંઈ બીજ છે, સોયાબીન છે, મગફળી છે, તલ છે, સૂર્યમુખી છે, સરસવ છે, રાય છે, એમાંથી આપણને કે આપણા શરીરને તેલ પ્રાપ્ય થાય છે. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણા શરીરને વિટામિન્સ અને ખનિજ સારો પ્રાપ્ય થાય છે. કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિતો પણ મળે છે. શાકભાજી અને ફળમાંથી શરીરને વિટામિન્સ અને ખનિજ સારો પ્રાપ્ય થાય છે. કેટલાક પ્રમાણમાં શાકભાજી અને ફળમાંથી એ પ્રોટીન અને કાર્બોદિત પણ મળતા હોય છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન, ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. પશુપાલન માટે ઘાસચારો વધારવો હોય તો સુદાન છે, ઘાસ, જવ છે, એ સ્વરૂપની અંદર ઘાસ છે એનું વાવેતર કરવું જોઈએ. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ જેવી કે તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. અલગ અલગ પાક માટે અલગ અલગ આબોહવા ફાયદો કરતી હોય છે અને એને તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા પણ એ પાકને આધારે નક્કી થતી હોય છે, જેને લીધે એ પાક છે કે છોડ છે એ પોતાની વૃદ્ધિ સારી રીતના કરી શકે છે અને જીવનચક્ર પૂર્ણ કરી શકતો હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. કોઈપણ વનસ્પતિની અંદર જ્યારે પુષ્પસર્જનની ક્રિયા થાય છે, વૃદ્ધિની ક્રિયા થાય છે, એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. લીલી વનસ્પતિ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે લીલી વનસ્પતિના પાંદની અંદર હરિત કણ આવેલું છે. આ હરિત કણ એ સૂર્યપ્રકાશની અંદર રહેલી પ્રકાશ શક્તિનું શોષણ કરી નાખે છે અને હરિત કણ છે આ પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવી નાખે છે અને લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, જે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં જ ઉગાડીએ છીએ. મિત્રો, વર્ષા ઋતુમાં ઉગતા જે પાક છે એ પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ, જેની ખેતી જૂનની શરૂઆતથી થઈ ઓક્ટોમ્બર મહિના સુધી થાય છે. જૂન મહિનામાં એ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને ઓક્ટોમ્બર મહિનામાં એ પાકને છે એ લણી લેવામાં આવતો હોય છે અને આ પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે. ઠંડી ઋતુમાં જે પાક ઉગાડવામાં આવતા હોય છે એ પાકને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. આ રવિ પાકનો સમયગાળો છે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો હોય છે. એટલે કે નવેમ્બરમાં આ પાક વાવવામાં આવતા હોય છે અને એપ્રિલ મહિનાની અંદર આ પાક છે એ લણી લેવામાં આવતા હોય છે. આવા પાકોની અંદર ડાંગર છે, સોયાબીન છે, તુવેર છે, મકાઈ છે, કપાસ છે, મગ છે અને અડદ છે. આ ખરીફ પાકોના ઉદાહરણો છે. ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે અને અળસી
આ પણ રવિ પાકો છે. ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણમાં વહેંચી શકીએ છીએ. સૌથી પહેલા ચરણમાં ખેતીમાં ઉત્પાદનમાં જે વધારો થયો એ માટે જવાબદાર પરિબળો હતા બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી. મિત્રો, જો સારા બીજની પસંદગી કરવામાં આવે, પાકની યોગ્ય દેખરેખ રાખવામાં આવે અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો, આ ત્રીજો તબક્કો, જો આ ત્રણેય ચરણોનો યોગ્ય રીતે ખ્યાલ રાખવામાં આવે તો અન્ન ઉત્પાદન છે એમાં વધારો કરી શકાતો હોય છે. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગમાં વહેંચેલ છે. પાકની જાતિમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધ કરવું. મિત્રો, અહીં જે પ્રયુક્તિ આપેલી છે જેના દ્વારા પાક ઉત્પાદન ક્ષમતા છે આપણે વધારી શકીએ છીએ. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.